ડભોઈ નડા તેમજ થરવાસા વસાહતની ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ મુલાકાત લીધી. ડભોઈમાં સતત વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વડોદરાથી ડભોઈ ચાંદોદ અને કેવડિયાને જોડતી રેલવે લાઇનનું કામ, ડભોઈથી કેવડિયા સુધીનું ગેજ પરિવર્તન અને ચાલી રહેલું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે. ત્યારે આ રેલવે લાઇનને પગલે ડભોઈની નડા વસાહત 1-2 અને થરવાસા વસાહતમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં નડા વસાહત 1-2 અને થરાવાસ વસાહતના ખેડૂતો પુત્રોને આવવા જવાના રસ્તો બંધ થઈ જતા તથા ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને રજૂઆત કરતા રેલવે અધિકારી, નાયબ કલેક્ટર, મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટરને સાથે રાખી વસાહતની મુલાકાત લીધી હતી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના કરી હતી. અબરાડ ડાબીવાલા, જેડેસ ટીવી, ડભોઈ. જે રેલવે લાઇન વડોદરાથી ચાંદોદ અને ચાંદોદથી કેવડિયા, જે વડાપ્રધાનશ્રીનું સપનું છે, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ટ્રેન મારફત લોકો જઈ શકે એને અનુસંધાનમાં જે કામગીરી ચાલુ થઈ છે, એ કામગીરીમાં આજુબાજુમાં કેટલીક વસાહતો, ગામડાઓમાં વરસાદના પાણીનો ભરાવો થાય છે, એટલે પાણીનો ભરાવાનો નિકાલ થાય એના માટે આજે રેલવેના અધિકારીઓ સાથે SDM, મામલતદાર, ચીફ ઓફિસર અને નર્મદા કેનાલના અધિકારીઓ અને પોલીસ ખાતા સહિતના અધિકારીઓ સાથે અહીંયા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. થરવાસા વસાહત, નડા વસાહત અને ગામના આગેવાનોને સાથે રાખીને જ્યાં તકલીફ છે એ તકલીફનું કેવી રીતે નિરાકરણ આવે એની બધી ચર્ચાઓ થઈ છે. સ્થળ સ્થિતિનો અભ્યાસ કરવામાં આવ્યો છે. મોટે ભાગનું કામ પતી ગયું છે, પણ નાના મોટા કામોને લીધે આ પાણીનો ભરાવો થવાથી ખેતરોમાં પાણી ભરાવાથી પાકનું નુકસાન થઈ રહ્યું છે, એટલે ફરીવારે નુકસાન ના થાય એને અનુલક્ષીને કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને તમામ ડિપાર્ટમેન્ટો સંકલન કરીને આ કામગીરીનો ટૂંક સમયમાં નિકાલ લાવશે. કારણ કે 31 ઓક્ટોબરે માનનીય વડાપ્રધાન અહીંયા આવીને આનું લોકાર્પણ કરે એવી શક્યતાઓ છે, એના કારણે તાત્કાલિક આ 31 પહેલાં આનું તૈયાર થઈ જાય રેલવે લાઇન અને એનો ટ્રાયલ પણ લેવાઈ જાય, સાથે રેલવે સ્ટેશનો પણ સંપૂર્ણ સુસજ્જ થઈ જાય એના માટેની કામગીરી પૂર ઝડપે રેલવે તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહી છે. અને આ એક ગુજરાત માટે એક ગૌરવ સમાન પ્રોજેક્ટ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટરની ઊંચી પ્રતિમા, વર્લ્ડની ઊંચામાં ઊંચી ટોલેસ્ટ સ્ટેચ્યુ એ ગુજરાતમાં છે, આપણે ગુજરાતી તરીકે ગૌરવ લઈ શકીએ અને એ સ્ટેચ્યુ જોવા જેને આવવું હોય એ બાય રોડ આવી શકે, સાથે જ રેલવે મારફત પણ આવી શકે એના માટે આ રેલવેનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર પ્રોજેક્ટ છે, લાંબા ગાળાનું આયોજન છે, પણ બહુ ઝડપી આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ રહ્યો છે એનો આનંદ છે. અને આના દ્વારા લોકોને, મુસાફરોને અને ટુરિસ્ટોને ફાયદો થશે, સાથે ગુજરાતના તમામ લોકો આનો લાભ લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી શકશે અને આ વિસ્તાર એટલે કે વડોદરાથી ડભોઈ, ચાણોદ અને કેવડિયા સુધીના લોકોને આનાથી આર્થિક અને રોજગારીની રીતે પણ ફાયદો